પાસાઓ એકબીજા સાથે સંકળાયેલા છે એટલે કે પર્યાવરણના ઘટકો વચ્ચેનો આંતર સંબંધ છે હવે આપણે જે પહેલો મુદ્દો છે પર્યાવરણ સાથેના આંતર સંબંધમાં બરાબર ઈ છે પ્રદૂષણ આ શબ્દથી આપણે ઘણા બધા અપેચિત છીએ કારણ કે આજકાલ વાતાવરણની અંદર પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે આપણે જાણીએ છીએ પ્રદૂષણ વધે છે પણ એના ઉપાયો જાણતા હોવા છતાં આપણે ઇમ્પ્લીમેન્ટ કરતા નથી કે અનુસરતા નથી ખાલી બસ વાતો કરીએ છીએ જેમ કે હમણાં જ ગાંધી જયંતિ તો સ્વચ્છતા અભિયાન તો સ્વચ્છતા અભિયાન આપણે કેટલા અનુસરીએ છીએ મને કયો અહીંયા બેઠેલા આવો તમામમાંથી બરોબર કે ઓનલાઈન એજ્યુકેશન લેતા વિદ્યાર્થીઓમાંથી કે તમારામાંથી વિશેષમાં જે પડીકા તમે ખાઓ છો કે જે નાસ્તો તમે કરો છો બહાર કે બાલાજી કે સમથિંગ જે બી હોય તે તો ઈ પડીકા આપણે કેટલા ઉપાડીને ડસ્ટબિનમાં નાખીએ છીએ જમીન પ્રદૂષણ કેટલા અટકાવીએ છીએ કોઈ નહીં પડીકો નાખીને હાલે જાય છે ખરેખર તે આપણી નૈતિક ફરજ છે પ્રદૂષણ અટકાવવું તે આપણી નૈતિક ફરજ છે આપણે વિદ્યાર્થી છીએ તો આપણે આપણો કચરો ખુદ ઉપાડવો જોઈએ અને ડસ્ટબિનમાં યોગ્ય સમયે નાખવો જોઈએ જે લિક્વિડ કચરો છે તે લિક્વિડ ડસ્ટબિનમાં નાખવો જોઈએ સૂકો કચરો સૂકા ડસ્ટબિનમાં નાખવો જોઈએ બંને ત્યાં સુધી ગંદકી કરવી જોઈએ નહીં વૃક્ષો વાવવા જોઈએ કેટલા વૃક્ષો વાવ્યા છે એનીમાં કેટલાય વૃક્ષો વાવ્યા છે તમારી આજુબાજુ વૃક્ષો વાવો ઘરની આજુબાજુ વૃક્ષો વાવો શાળાની અંદર એક વૃક્ષ વાવો બની શકે તો અઠવાડિયાની અંદર એક વૃક્ષ વાવો જો જેટલા બધા વૃક્ષ વાવશો એટલું ઓક્સિજનનું પ્રમાણ વધશે વૃક્ષ ઓક્સિજન છોડે છે કાર્બન ડાયોક્સાઇડ લે છે તો મિત્રો એક અપીલ છે એક આપણી નૈતિક ફરજ છે પ્રદૂષણ ઘટાડીએ આપણા દ્વારા થતું પ્રદૂષણ ઘટાડીએ અને બની શકે એટલું હોય તો વૃક્ષ વાવીએ આપણો ટોપિક હતો પ્રદૂષણ માનવ પોતાના બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે માનવી કુદરતી સંસાધનોને અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર જનતા ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણના પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ બરાબર ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણની પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે જો મિત્રો ઘણા ચાર પ્રકારે પ્રદૂષણ ફેલાય છે સૌથી વધારે ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ તો આ ચારેમાં અત્યારે ખૂબ વધારો થઈ ગયો છે ઘણું બધું પ્રદૂષણ વધી રહ્યું છે તો સૌપ્રથમ આપણે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું જો ખેતી લાયક જમીનમાં જ્યારે પાણીનું ધોવાણ થાય કે ઔદ્યોગિક કચરો છે તે જ્યારે ભૂમિ પ્રદૂષણમાં ભળે છે કે પાણીનું ધોવાણ કરે છે ત્યારે ફળદ્રુપ જમીન છે તે મેલી થાય છે પ્લાસ્ટિકનો કચરો આખી પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ફેંકાણી દેવાતો હશે કે ઘન કચરો તેના કારણે પણ જમીન પ્રદૂષણ થાય છે ઘરની આજુબાજુ આપણે પ્લાસ્ટિક નાખીએ છીએ ગંદુ પાણી ઢોળીએ છીએ તો તે પણ ભૂમિ પ્રદૂષણ છે હવે જાણીએ ભૂમિ પ્રદૂષણ વિશે જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે અંડરલાઈન કરજો જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને કારણે ભૂમિ પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતી લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલો દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો
उत्खनन की प्रवृत्तियों, बांधकाम की प्रवृत्तियों, खेती माटे रासायनिक खातर, अति सिंचाई अने जंतुनाशक दवाओं वधारे पड़तो उपयोग तेमज प्लास्टिक नो उपयोग थी जमीन प्रदूषण थाय छे। जो विद्यार्थी मित्रों आ बधा जमीन प्रदूषण ना कारणो छे के कई कई रीते जमीन प्रदूषण थाय छे, तो हवे ते रोकवा माटे ना उपायो शुं थशे? तो के जंतुनाशक दवाओ अने रासायनिक खातर ना बदले जैविक अने देशी खातर लीलो पड़वास नो उपयोग करवो जोईए। बीजुं जंतुनाशक दवाओनो मर्यादित उपयोग करवो जोईए। घन कचरा नु वर्गीकरण करी तेनो पुनः उपयोग मां लावो जोईए। प्लास्टिक घन कचरा नु रिसाइक्लिंग करीने पुनः उपयोग करवो जोईए। खेती मां टपक अने फुवारा सिंचाई पद्धतिनो उपयोग करवो जोईए। जो विद्यार्थी मित्रो भूमि प्रदूषण ना कारणो जे शरूआतमां बोल्यो ते बरोबर के प्लास्टिक नो वधारे पड़तो उपयोग, खेती लायक जमीन नो उपयोग ना कारणे धोवाण अने उत्खनन ના કારણે બાંધકામોના કારણે જે દૂષિત પાણી હોય તે જમીનને રોવાણ કરે છે, તે પછી એના પ્રદૂષણના રોકવાના ઉપાય કે જંતુનાશક દવાનો મર્યાદિત ઉપયોગ, ઘન કચરાઓ વગેરેનું પુનઃઉત્પાદન કે પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ જેથી વધારે પ્લાસ્ટિકનો યુઝ થાય નહીં। તો આ રીતે આપણે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કર્યો। ટૂંકમાં પ્રદૂષણના ચાર ઘટકો જોયા, ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, એમાં ભૂમિ પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આગળ આવે છે જળ પ્રદૂષણ, જે આપણે આવતા વિડિયોમાં તેનો અભ્યાસ કરીશું।